ઈડરના જાદર ગામમાં મુંદણેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મેળાની મુલાકાત લીધી હતી. આ મેળામાં આયોજકો દ્વારા સૌ પ્રથમવાર સ્વચ્છતા માટે શૌચાલયો, સીસીટીવી કેમેરા, તાલુકામાં વધારાની બસની સુવિધા શરૂ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિ પટેલ, અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય વસંત પટેલ અને તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની જનતા એ ઉત્સવ પ્રેમી છે. એના રૂમે રૂમમાં દાદર ખાતે મુદ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે ત્રણ દિવસનો મેળો વર્ષોથી યોજાય છે. માતાઓ બહેનો બધા મોટી સંખ્યામાં આવે છે. આજ દિન સુધી કોઈ પણ અઘટિત ઘટના બનવાનો ક્યારેય બનાવ બન્યો નથી. બધા જ લોકો પોતાની ચીજ વસ્તુ લઈને વેચવા માટે આવે છે, લોકો શાંતિથી ખરીદે છે અને મેળો માણે. આ પંચાયતના સરપંચની મીટિંગ, સરકારના વિભાગો, પોલીસ ડિપાર્ટમેન્ટ, એનાથી વિશેષ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 72 કલાક માટે ખડે પગે આ મેળામાં કોઈ પણ એના માટે કાળજી લેતા હોય છે. આ બધાનો ખૂબ ખૂબ બધાને અભિનંદન પાઠવું છું. મેળા માટેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું.